brought to you by Techno Camon 30 series. પરિણામ વિશેની એવી રીતે જોઈએ છે કે 100% અમારે સારા વોટ વધારે મળી શક્યો નંબર વન, પણ એની સાથે સાથે જે લોકો વોટે જીતવું એ પૂરી થઈ શકી નથી. એનું મુખ્ય કારણ એ છે કે લોકો, તમે આખા દેશમાં જે જોઈ રહ્યા છો જે રિઝલ્ટ આવી રહ્યા છે, લોકો ડિસિલ્યુઝન થઈ ગયા છે. અને આમ ગુજરાત ટ્રેડિશનલ જે બીજેપીનો સ્ટ્રોંગહોલ્ડ કહેવાય, ત્યાં પણ લોકોએ ભલે બીજેપીને વધારે સીટ આપી છે, પરંતુ વોટિંગ ઓછું કરીને એક પ્રકારનો પોતાની ઉદાસીનતા બતાવી, અને એ ઉદાસીનતાને લીધે કાર્યકર્તાઓ પણ એ લોકોને એટલા બધા પહોંચી ના શક્યા. અને બીજી બધી એમણે ઘણી બધી ગેરરીતિઓ અજમાવી છે. એની સાથે મારે એ પણ કહેવું પડે કે આ ગોલ અચીવ કરવા માટે એમણે ઘણી બધી ગેરરીતિઓનો સહારો લીધો છે, તે છતાં પણ એ આ ગોલને અચીવ કરી શક્યા નથી. એટલે મને એવું લાગે છે કે એમના માટે પણ એક વિચારવા જેવી વાત છે. કારણ કે જ્યારે પોતે ગૃહમંત્રી હોય અને દેશમાં એક બીજા નંબરે જ્યારે સ્થાન ભોગવતા હોય, ત્યારે એક લોકશાહીના મૂલ્યોનો દાખલો બેસાડવાને બદલે આ પ્રકારની ગેરરીતિઓ કરીને ફક્ત ને ફક્ત પોતે વધારેમાં વધારે સરસાઈથી જીતવું અને નેચરલ રિઝલ્ટ એને કહેવાય નહીં, અને જબરજસ્તીથી આ પ્રકારનું રિઝલ્ટ મેળવવાની કોશિશ કરવી, તો મને લાગે છે કે